हेलो स्टूडेंट्स, वेलकम बैक टू बायोलॉजी क्लास। प्रीवियस लेक्चर ની અંદર આપણે અભ્યાસ કર્યો છે બે ઘટનાક્રમ। એકનું નામ છે બહુજનનિક વારસો, કે જેની અંદર એક લક્ષણ માટે બે કરતા વધારે જનીનો હતા અને તેની સામે એક બીજો શબ્દ હતો જેને કહેવાય પ્લિયોટ્રોપિઝમ, કે જેમાં એક જનીન એ ઘણા બધા લક્ષણોનું નિયંત્રણ કરતા હતા। ઓકે, રાઈટ। તો હવે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે એક નવા મુદ્દાની, અને એ મુદ્દાનું નામ છે ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ, એટલે કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ। ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ તેની ચર્ચા કરતા પહેલા થોડીક વાત કરી લઈએ કે મેન્ડલ અને મેન્ડલે જે કે પણ પ્રયોગો કર્યા હતા, અને તમને પણ કદાચ હવે થોડી ઘણી માહિતી હશે કે મેન્ડલને જે નોબેલ પ્રાઇઝ અપાયું હતું તે સમય દરમિયાન મેન્ડલ પોતે હાજર હતા નહીં, એટલે કે પોતે મૃત્યુ પામ્યા હતા। તો મેન્ડલે આટલું જે કે સરસ કાર્ય કર્યું છે જે કે આનુવંશિકતા પર, તો એ કાર્ય લોકો સુધી કયા કારણોસર પહોંચી ના શક્યું, તો એની થોડીક ચર્ચા કરી લઈએ કે મેન્ડલે તેના જે કે લક્ષણોની આનુવંશિકતા ઉપર જે કાર્ય કર્યું છે 1865માં એ પ્રકાશિત કરેલ, તેમ છતાં પણ કેટલાક કારણોસર 1900ની સાલ સુધી અજાણ રહ્યું હતું। તો એ શા માટે અજાણ રહ્યું હતું અથવા લોકો સુધી પહોંચ્યું નહીં, અથવા તો જેને આપણે સાયન્ટિફિક જર્નલ કહીએ છીએ, તો એ સાયન્સ જર્નલની અંદર એ પ્રકાશિત થયું નહીં, તો એની માટેનું રીઝન શું? તો એમાં પહેલું રીઝન હતું કે એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ ન હતો, એટલે કે કોમ્યુનિકેશન સાધનો એ સરળ ન હતા, જે અત્યારે રિસન્ટ નવા ડેઝની અંદર જે રીતે અવેલેબલ છે કોમ્યુનિકેશન, તો એવા પ્રકારે તે દિવસોમાં, એટલે કે જો એ 1865ની વાત છે કે જે મેન્ડલના જે નિયમો છે અને જે કંઈ તારણો હતા એ એપ્રોક્સી 1853થી લઈને 1863 સુધીની જે વાત છે, તો એ દરમિયાન આ જે બાબતો છે કોમ્યુનિકેશન એ વધારે એ સમયમાં વધારે સરળ નહોતું। ઓકે, બીજી બાબત કે જનીનો અથવા તો મેન્ડલની ભાષામાં જે આપણે કારકો કહીએ છીએ, એટલે કે મેન્ડલના જે અલીલ છે, જે કારકો છે, નો ડાઉટ આજે આપણે એને જનીન તરીકે ઓળખીએ છીએ। ઓકે, પણ એ સમયના તો કે કારકો, એના માટે એ સંકલ્પના આપી હતી કે તે કારકો લક્ષણોના નિયંત્રણની સ્થાયી તેમજ અલગ એકમોના સ્વરૂપો છે। લક્ષણોની જે સ્થાયિત્વ છે એ સંકલ્પનાનો અર્થ એવો થઈ ગયો કે અલીલ કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી પોતે શુદ્ધ રહે છે। ઓકે, પણ આ જે બાબત છે જે મેન્ડલ વિચારતા હતા તે તેમના જે કે પણ સમકાલીન છે એને સ્વીકાર્ય એટલા માટે નહોતી કે એમના જે સમકાલીન છે એ થોડીક જે વિવિધતા અથવા તો પ્રકૃતિની જે કે પણ વિવિધતા છે, જે વેરિએશન છે, ભિન્નતા છે, એમના વિશે એ થોડાક પરિચિત હતા। ઓકે, લાઈક એમના સમયગાળામાં ડાર્વિનની વાત કરીએ તો એ પણ એ સમયે આ ભિન્નતાના સિદ્ધાંત ઉપર કામ કરતા હતા, તો એમને ભિન્નતા વિશે જ્ઞાન હતું અને એમના વિશે પરિચિત હતા, એટલે આ જે અલીલ કે જે એકબીજા સાથે મિશ્રિત થતા નથી એ બાબત એમના સમકાલીનને એ સ્વીકાર્ય નહોતી, કારણ કે એમની પાસે આ જે ભિન્નતા છે એના વિશે જ્ઞાન હતું, એનાથી એ પરિચિત હતા કે ભિન્નતા આવે છે। અને આપણે વાત કરીએ તો મેન્ડલે કોની પર વધારે પ્રયોગ કર્યા હતા, તો કે વટાણાના છોડ ઉપર, અને વટાણાના છોડ ઉપર જે પ્રયોગો કર્યા હતા તો એમની અંદર જે કે પણ લક્ષણો છે, લક્ષણો એમની સમજાત રંગસૂત્રની જોડીઓ પર આવેલા હતા। ઓકે, ત્રીજું અને થોડુંક અગત્યનું કહી શકાય તેવું એક કારણ કે એ સમયે જીવવિજ્ઞાનીઓને મેન્ડલનો જૈવ ઘટનાનું જે પૃથ્થકરણ કર્યું હતું અને જે ગાણિતિક ભાષા વાપરી હતી, ગાણિતિક સ્વરૂપો જે વાપર્યા હતા, એ ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ એમને કંઈક સંપૂર્ણ નવો અને કેટલાક જીવ વિજ્ઞાનીઓ દ્વારા અસ્વીકાર્ય હતો। એટલે જે આ પ્રમાણ હતું 1:2:1, ત્યારબાદ જેને આપણે 9:3:3:1 કહીએ છીએ, તો આવા પ્રમાણ કેવી રીતે આવ્યું
તે બાબત અને ગણિતનો જે અભિગમ છે એનાથી એમના જે સમકાલીન છે એમની પાસે કદાચ એ ગણિતનું એવું આપણે કહી શકીએ જ્ઞાન હતું નહીં, એટલે એ બાબત અસ્વીકાર્ય બની. ઓકે, ત્યારબાદ મેન્ડલનું જે કે પણ કાર્ય છે એ અંકિત કરતો હોય કે ભાઈ કારક અથવા તો જેને આપણે જનીન કહીએ છીએ તે જનીન એ વિભક્ત એકમો હોય છે. ઓકે, આ બાબત ઓકે છે. છતાં પણ મેન્ડલ એ કારકોની હાજરી હોવાના જે ભૌતિક પ્રમાણ આપવા જોઈએ ભૌતિક પ્રમાણ એ આપી શક્યા નહોતા, કારણ કે એ સમય આપણને ખ્યાલ છે કે માઇક્રોસ્કોપની શોધ થઈ નહોતી થઈ હતી. તો જ્યારે નહોતી ત્યારે કોષ કેન્દ્રની અંદર રહેલી જે કંઈ સંરચના છે જેને આપણે આજે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ, જેને હવે આપણે કંઈક ડીએનએ શબ્દ તરીકે ઓળખીએ છીએ, તો આવી જે બધી બાબતો છે તે સમયે અજ્ઞાત હતી મેન્ડલના સમયે. કારણ કે વાત કરી હતી એમ કે કોષ કેન્દ્રની અંદર એ વ્યક્તિ જોઈ શકતા જ ન હતા, કારણ કે માઇક્રોસ્કોપ હતું જ નહીં. ઓકે, અને મેન્ડલ એ પણ બતાવી ન શક્યા હતા કે આ જે કારકો છે એ કયા દ્રવ્યના બનેલા છે, કારણ કે ત્યાર પછી આ જ્યારે શોધ થઈ ત્યારે ખ્યાલ પડતો ગયો કે આ દ્રવ્ય કોણ છે, તો કે ન્યુક્લિક એસિડ છે. પણ એ સમયે મેન્ડલ પાસે એ બાબતનું જ્ઞાન હતું નહીં, અથવા એ વિષયની અંદર એમને એ જાણકારી હતી નહીં કે આ કારકો જેને કહી રહ્યા છે, અલીલ જે કહી રહ્યા છે, જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, એ કારકોની અંદર દ્રવ્ય કયું છે કે જે એક સંતતિમાંથી બીજી સંતતિમાં એ પોતે ટ્રાન્સફર થાય છે, સ્થળાંતરણ થાય છે. ઓકે, પિતૃમાંથી જે સંતતિમાં આવે છે તો એ દ્રવ્ય કયું છે, નો ડાઉટ આજે આપણે ઓળખીએ છીએ, જેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ. ઓકે, રાઈટ. ઓકે, તો આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ એ આપનાર જે વ્યક્તિ છે એ અહીંયા તમે એના ફોટોગ્રાફ જોઈ શકો છો, વોલ્ટર સટન અને થિયોડર બોવરી. એટલે કે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ એ સટન અને બોવરી 1902 એના દ્વારા આપવામાં આવ્યો હતો. અને આ જે વાદ છે એના થોડાક મુદ્દા એની ચર્ચા કરી લઈએ. તો અમણે જે વાત કરી તેમ કે મેન્ડલ એને જે 1865માં જે પ્રકાશિત કર્યું ત્યાં સુધી, અને ત્યારબાદ વાત કરીએ તો 1900 એ સાલ સુધી એનું જે કાર્ય છે અજ્ઞાત રહ્યું. ઓકે, તો હવે 1900ની અંદર ત્રણ વૈજ્ઞાનિકો, આ ત્રણ વૈજ્ઞાનિકોના નામ પણ આપણે ખાસ યાદ રાખવાના છે, એ હ્યુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સ અને ત્રીજું નામ છે શેરમાર્ક, એટલે કે વોન શેરમાર્ક. ઓકે, તો એ ત્રણે થઈને સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતાના સંબંધિત મેન્ડલના જે પરિણામો છે એનું પુનઃ સંશોધન કર્યું. એટલે આ બાબત એક ખાસ નોંધવાની છે, હ્યુગો દ વ્રીસ, કાર્લ કોરેન્સ અને વોન શેરમાર્ક આ જે ત્રણ વૈજ્ઞાનિકો છે તેના દ્વારા આજે મેન્ડલનું જે કંઈ કાર્ય છે તેને પુનઃ સંશોધન કરવામાં આવ્યું છે. અને એ સમયે હવે સૂક્ષ્મદર્શક યંત્ર એની તકનીકની અંદર પણ પ્રગતિ થઈ રહી હતી, અને વૈજ્ઞાનિકો હવે કાળજીપૂર્વક જે કોષ વિભાજન થાય છે તે જોવામાં પણ સમર્થ થઈ ચૂક્યા હતા. એટલે હવે જે કંઈ રચના છે કોષ કેન્દ્રની અંદર એ હકીકત કઈ રચના છે તે સમજવા માટે, અને કોષ વિભાજન કેવી રીતે થાય છે તે સમજવા માટે વૈજ્ઞાનિકો એવા થોડાક સમર્થ થઈ ચૂક્યા હતા. ઓકે, અને કોષ કેન્દ્રમાં હવે એક સંરચનાની શોધ એ થઈ ચૂકી હતી. ઓકે, અને આને આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયન. અને આ જે ન્યુક્લિયન જે શબ્દ છે આપનાર વ્યક્તિ આપણને ખ્યાલ છે, ફ્રેડરિક મિશર. તો એફ મિશરે આ જે નામ છે તે આપ્યું છે અને એને આપણે નામ આપીએ ન્યુક્લિયન. તો આ શોધ થઈ ચૂકી હતી કે જે કોષ વિભાજન, એટલે કે આ જે આપણે વાત કરીએ છીએ ન્યુક્લિક અથવા ન્યુક્લિક એસિડ, કે જેને હાલમાં આપણે રંગસૂત્ર કે ડીએનએ તરીકે ઓળખીએ છીએ, તો હવે તે પોતે કોષ વિભાજન પહેલા સ્વયંજનન પણ થાય છે. ઓકે, લાઈક આખું કોષ વિભાજન. ઓકે, અને જે કંઈ કોષ ચક્ર છે તેની અંદર આ જ બાબત છે કે જ્યાં આંતરાવસ્થા છે ને એમ તબક્કો છે, તો આંતરાવસ્થાની અંદર એનું રેપ્લિકેશન છે ને, ડીએનએનો જે જથ્થો છે બમણો થાય છે, તો એ પોતે સ્વયંજનન પામે છે, તેમજ પોતે એમ તબક્કામાં વિભાજન પણ થાય છે ને. તો કોષ વિભાજન પહેલાં પોતે સ્વયંજનિત થઈ અને વિભાજિત પણ થઈ જાય છે, અને જેને આપણે હવે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ, એટલે કે એને રંગસૂત્ર કહેવામાં આવ્યા છે. ઓકે, ઓકે, નેક્સ્ટ. હવે 1902 સુધી અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જે જ્ઞાન હતું એ પ્રાપ્ત થઈ ગયું હતું. ઓકે, અને આપણે ખ્યાલ છે પ્રમાણે હવે કે આનુવંશિકતાનો જે રંગસૂત્રી વાદ છે એ 1902 એની અંદર સટન અને બોવરી એના દ્વારા આપવામાં આવ્યો હતો.
એટલે વોલ્ટર સટન અને થિયોડોર બોવરી એને જોયું કે રંગસૂત્રોનો જે વ્યવહાર છે એ પણ જનીન જેવો જ છે. એટલે હવે આ જે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એ બાબત હવે નક્કી કરે છે કે જ્યાં મેન્ડલ દ્વારા જે શબ્દ આપવામાં આવ્યો છે કારકો અથવા તો જેને આપણે હવે જનીન કહીએ છીએ, તો એ જનીન એ હવે એ ખ્યાલ આવી ચૂક્યો છે કે જનીન છે ક્યાં તો કે રંગસૂત્ર પર. તો હવે જે કે પણ જનીનનો જે કે પણ વ્યવહાર છે એ વ્યવહાર એની જે વર્તણૂક છે એ કઈ રીતે ક્રિયાવિધિ કરે છે ને મિકેનિઝમ એ પણ કોના જેવું જ છે, તો કે રંગસૂત્ર જેવું જ છે, કારણ કે રંગસૂત્ર ઉપર તો જનીન આવેલા છે. એટલે રંગસૂત્રોનો જે વ્યવહાર છે એ પણ જનીન જેવો જ છે હવે. અને તેઓએ મેન્ડલના જે કે પણ નિયમો છે એમને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. ઓકે, અને એ ગતિવિધિ તમે અહીંયા બાજુમાં આકૃતિમાં જોઈ શકો છો કે જે કે પણ અહીંયા હવે જો રંગસૂત્ર કલરમાં આપ્યા છે એટલે આપણે કલરથી ઓળખીએ, તો આ કલર છે ઓરેન્જ કલર અને આ જે કલર છે એ ગ્રીન કલર છે. ઓકે, તો હવે આ જે ઓરેન્જ કલર છે તેની સાથે ગ્રીન અને યલો જે કલર છે તેની સાથે રેડ કલર એ અહીંયા સાથે જતા હોય છે. અને જ્યારે એનું સ્વયંજનન થાય છે એટલે જો દ્વિસૂત્રી જીટો અવસ્થામાં એટલે કે અહીંયા વચ્ચે જે એસ તબક્કામાં રેપ્લિકેશન થઈ ગયું, તો એ દરમિયાન હવે એમની સંખ્યા બમણી થઈ ગઈ. તો અર્ધીકરણ એક એની જે ભાજનોત્તરાવસ્થા છે, ઓકે, તો એ ભાજનોત્તરાવસ્થા જ્યારે રંગસૂત્રોનું સેગ્રીગેશન થાય છે એટલે કે છૂટા પડે છે, ત્યારે હવે છૂટા પડવા માટેની જે કે પણ ક્રિયાવિધિ છે એટલે કે જે કંઈ અહીંયા એના સાયટોક્રોમ છે ત્યાંથી એ પોતે જ્યારે છૂટા પડે છે ત્યારે જે કે પણ જન્યુ છે તો એ જન્યુમાં દાખલ થવાની જે ક્રિયાવિધિ છે એ તમે અહીંયા જોઈ શકો તેમ કે જે કે પણ ઓરેન્જ છે એની સાથે ગ્રીન અને જે યલો છે એની સાથે રેડ, એટલે કે વિશ્લેષણ થયું. અને હવે અર્ધીકરણ બે એની જે ભાજનોત્તરાવસ્થા છે તો એ દરમિયાન હવે આ જે વિશ્લેષણ થઈ ગયેલા જે રંગસૂત્ર છે તો એ જ હવે રંગસૂત્રો દ્વારા એકકીય ચાર જનનકોષ બને છે, કે જેની અંદર આ જે રંગસૂત્રો છે એ હવે એકબીજા સાથે મિશ્રિત થતા નથી અને પોતે એ જન્યુઓની અંદર ઉતરી આવે છે. એટલે કે હવે આ જે એક ઓરેન્જ અને ગ્રીન એક જન્યુમાં ઉતરી આવ્યું, બીજું જે ઓરેન્જ અને ગ્રીન છે એ સેકન્ડ જન્યુ, યલો અને રેડ અને ત્યારબાદ ફોર્થ યલો અને રેડ, તો એ રીતે ચોથા જન્યુની અંદર ઉતરી આવે છે. તો કે આ જનન કોષો તૈયાર થઈ ગયા. તો અહીંયા મેન્ડલના જે કે પણ જનીનો છે જેને આપણે જન્યુઓની શુદ્ધતાનો નિયમ જે કહીએ છીએ કે જ્યારે જન્યુઓ બનતા હોય છે ત્યારે એ જોડમાં રહેલા જે કારકો છે તે પૈકી એક કારક ક્યાં ઉતરી આવે છે, જન્યુની અંદર. તો અહીંયા એ જ વસ્તુ છે કે જે કે રંગસૂત્ર છે તો એ રંગસૂત્ર પણ એ અર્ધીકરણ જ્યારે પૂર્ણ થશે ત્યારે પણ એ એકની સંખ્યામાં રંગસૂત્ર ક્યાં ઉતરી આવે છે, તો કે જન્યુ કોષોમાં ઉતરી આવે છે. ઓકે, રાઈટ. તો કોષ વિભાજનની સંભાજનની ક્રિયા અને અર્ધીકરણ પ્રક્રિયામાં રંગસૂત્રોની વર્તણૂકને ધ્યાનમાં રાખીને આ બાબત સમજી શકાય છે કે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે પૂર્ણ થાય એટલે આપણને એકકીય ચાર જન્યુ કોષો મળે છે કે જેમાં એકની સંખ્યામાં તો કે રંગસૂત્ર છે. ઓકે, હવે જનીનની જેમ રંગસૂત્ર પણ ક્યાંમાં છે, તો કે જોડમાં આવેલા છે, ઓકે, પેરમાં છે, તથા એક જનીનની જોડના બંને કારકો એ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન પર આવેલા છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે આ જે રંગસૂત્ર છે અને આ બંને જો સમજાત રંગસૂત્ર છે તો હવે અહીંયા એક જનીનની જોડ એના બંને કારકો એટલે બંને કારકો, ફોર એક્ઝામ્પલ આપણે જો અહીંયા કેપિટલ ટી વાત કરીએ તો અહીંયા પણ કોણ છે, તો કે કેપિટલ ટી છે. તો ફોર એક્ઝામ્પલ એના બંને કારકો સ્મોલ ટી છે, તો ફોર એક્ઝામ્પલ અહીંયા પણ સ્મોલ ટી, એટલે કે હવે રંગસૂત્ર પર કોણ આવેલું છે, તો કે જનીન છે. એટલે રંગસૂત્ર પર હવે જનીન આવ્યા છે અને એ પણ ક્યાં, તો કે સમજાત રંગસૂત્ર પરના સમજાત સ્થાન પર. ઓકે, અને સટન અને બોવરીએ એ પણ તક અથવા તો દલીલ એ રજૂઆત કરી કે રંગસૂત્રોની જોડનું જોડાણ અને વહેંચણી એટલે કે રંગસૂત્રોનું જોડાવો અને એની વહેંચણી થવી એ પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બને છે. એટલે હવે આ જે રંગસૂત્ર છે એની સેગ્રીગેશનની વાત કરીએ તો જો અહીંયા જે કે પણ જન્યુ કોષ આવશે તો એની સાથે કેપિટલ ટી લઈને આવશે, અહીંયા પણ કેપિટલ ટી સાથે, તો કે અહીંયા બે જન્યુ કોષ તૈયાર થશે, સેમ અહીંયા સ્મોલ ટી સાથે અને અહીંયા સ્મોલ ટી સાથે, તો કે જન્યુ કોષ તૈયાર થશે. ઓકે,
એટલે કે જે કંઈ જોડાણ થવું અને વહેંચણી થવી એ પોતાની સાથે લઈ જવાય રહેલા કારકોના પોતાની સાથે એટલે કે જે કે પણ આ રંગસૂત્ર છે તેની સાથે કારકોન ચાલી ગયું તો કેપિટલ ટી, આ જે રંગસૂત્ર છે એની સાથે કયું કારક ચાલી ગયું તો કે સ્મોલ ટી, તો એમના વિશ્લેષણનું કારણ બને છે. અને તેઓએ હવે રંગસૂત્રોના વિશ્લેષણનું જે જ્ઞાન છે તેને મેન્ડલના સિદ્ધાંતો સાથે સાંકળી અને આનુવંશિકતાનો જે કે પણ રંગસૂત્રીય વાદ છે તેની રજૂઆત કરી. ઓકે રાઈટ, એટલે ખાસ યાદ રાખવાનું છે કે આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોને આપ્યો છે, તો કે સટન અને બોવરીએ. આ ખાસ નામ યાદ રાખવાનું છે, કોણ છે? સટન અને બોવરી, એટલે કે વોલ્ટર સટન અને થિયોડર બોવરી. ઓકે રાઈટ, હવે જે સટન અને બોવરી દ્વારા મેન્ડલના જે કે પણ કારકો અથવા જનીન છે તેની સરખામણી કરેલી છે કોની સાથે? રંગસૂત્ર સાથે. તો એનો આ ચાર્ટ છે અને ચાર્ટ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં રંગસૂત્ર અને જનીન એની વર્તણૂકની સરખામણી એ પ્રકારે કે ફોર એક્ઝામ્પલ જો આપણે આને રંગસૂત્રનો ચાર્ટ કહીએ તો અહીંયા આ રંગસૂત્ર છે તો આ જનીન છે, તો રંગસૂત્ર જોડમાં છે તેવી જ રીતે જનીનો પણ કેવા છે? જોડમાં છે. જન્યુઓના નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ રંગસૂત્ર એ જન્યુમાં પ્રવેશ કરે છે. તો એવું જનીન માટે જોઈએ તો જન્યુ નિર્માણ દરમિયાન જ્યારે વિશ્લેષણ થશે ત્યારે એ જે જનીનોની જોડ છે તેમાંથી માત્ર એક જ જનીન એ જન્યુને પ્રાપ્ત થાય છે, એટલે સરખામણી છે અહીંયા. હવે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, જે કે પણ અહીંયા હમણે જે રંગની વાત કરી કે જે કે પણ ઓરેન્જ કલર હતો અને સામે યલો કલર હતો, તો એ પણ જો એકબીજાથી સ્વતંત્ર રીતે પોતે જન્યુની અંદર દાખલ થાય છે, તો એક જન્યુની અંદર ઓરેન્જ કલર છે, એની બીજા જન્યુની અંદર વાય કલર છે. એવું નથી બન્યું કે એક જ જન્યુ કોષની અંદર ઓરેન્જ કલર અને વાય કલર બંને આવ્યા હોય, એવું નથી બન્યું. તો એ પણ અલગ રીતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એવું જનીન માટે જોઈએ તો એની જે કે પણ જોડ છે તે બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. ઓકે, તો સરખામણી છે અને સરખામણી એટલે કે સમાનતા, એની જે વર્તણૂકની સરખામણી છે એ આપણે યાદ રાખવાની છે કે અહીંયા જે રંગસૂત્ર છે તો જોડમાં છે, તો તેવી જ રીતે જે કે પણ જનીન છે એ પણ જોડમાં છે, અને જ્યારે જન્યુઓનું નિર્માણ થશે ત્યારે જોડી પૈકી એક જન્યુઓની અંદર દાખલ થશે, અને જો જોડીમાં રહેલા હશે તો પણ એક એ જન્યુઓની અંદર દાખલ થશે. ઓકે રાઈટ, નેક્સ્ટ આજે ચાર્ટ આપણે એનસીટીમાં આપ્યો છે તે પણ ખાસ ધ્યાનમાં લેવાનો છે કે જ્યાં રંગસૂત્રોની મુક્ત વહેંચણી ઓકે કેવી રીતે થતી હોય છે એ અર્ધીકરણ દરમિયાન, તો એના માટેના બે સ્ટડી કેસ છે કે જેની અંદર એક પોસિબિલિટી સંભાવના એક છે કે જ્યાં એક લાંબુ નારંગી જે કલર આપ્યા છે તે પર જ અને એક ટૂંકું લીલું, એટલે કે જો અહીંયા તમે જોઈ શકો કે લાંબુ એક ઓરેન્જ છે અને ટૂંકું કોણ છે, તો કે લીલું રંગસૂત્ર અને લાંબુ પીળું અને ટૂંકું લાલ રંગસૂત્ર એક જ ધ્રુવ પર છે, એટલે આ પણ એક યલો અને બીજું કોણ છે, તો કે એક નીચે લાલ કલર. અને હવે એની જે અર્ધીકરણ એક એની ભાજનોત્તર અવસ્થા છે. ઓકે, તો એક આ શક્યતા છે કે આવી રીતે જે કંઈ જનીનો કે રંગસૂત્ર એ ગોઠવાયેલા હોય. તો બીજી શક્યતા એવી પ્રકારે છે કે જ્યાં એક લાંબુ જે નારંગી છે તો હવે એમની સાથે લાલ રંગ આવી ગયો, બસ અહીંયા હવે થોડુંક ડિફરન્ટ પણ છે, નારંગી સાથે લાલ કલર આવી ગયો જે પહેલા સ્ટડી કેસમાં નથી. ઓરેન્જ સાથે કોણ છે? લીલો કલર છે. હવે બીજી શક્યતા એવી પણ છે કે ફોર એક્ઝામ્પલ ઓરેન્જ સાથે કોણ આવી શકે? રેડ પણ આવી શકે. તો બીજી શક્યતા એ છે કે ઓરેન્જ સાથે કોણ છે? રેડ કલર છે. અને જ્યાં યલો છે એની સાથે કોણ આવી ગયું છે? તો કે ગ્રીન કલર આવી ગયો છે. ઓકે, આ બંને શક્યતા છે અને આ બંને શક્યતા સાથે શું છે? તો કે સામાન્ય વહેંચણી છે. હવે કે જ્યાં અર્ધીકરણ એકના ભાજનોત્તર અવસ્થા દરમિયાન જ્યારે આ રીતે વહેંચણી થતી હોય છે ત્યારે જે કે પણ હવે જન્યુ કોષો બને છે, તો એ જન્યુ કોષોની અંદર આપણને ખ્યાલ છે કે હવે આ જે વહેંચણી છે તેમાંથી હાફ પોર્શન એક જન્યુમાં અને હાફ પોર્શન ક્યાં? તો કે બીજા એના કોષની અંદર, એટલે કે સંતતિ કોષમાં, કારણ કે હજી તો અર્ધીકરણ પૂર્ણ થયું નથી. ઓકે, તો હવે અર્ધીકરણ ટુ એની ભાજનો તરાવસ્થા સુધી હવે આ રીતે જ્યારે પહોંચે છે કોણ? તો કે જન્યુ કોષો. તો હવે જો એ જન્યુ કોષોની અંદર રહેલા જે કે પણ રંગસૂત્રો છે એ હવે અંતિમ એટલે કે અંત્યાવસ્થા ટુની અંદર જ્યારે આવે છે
तो त्यारे हवे एनो एक हाफ पोर्शन एक जननकोष में अने बीजो हाफ पोर्शन तो के बीजा जननकोष में। तो ये जननकोष नो जो आपणे विश्लेषण तरीके बात करिए तो ओरेन्ज साथे कोण छे तो के ग्रीन छे अने अहींया येलो साथे कोण छे तो के रेड छे। ओके तो एक आ शक्यता। हवे संभावना बेनी अंदर जो आपणे बाबत तपासीए तो अर्धीकरण बे भाजनो तरावस्थामां पण आजे रंगसूत्र छे ते पैकी हाफ रंगसूत्र एक कोषनी अंदर अने हाफ रंगसूत्र क्यां जवाना छे बीजा कोषनी अंदर। હવે એ જ્યારે અંત્યાવસ્થા 2 ની અંદર જ્યારે આવશે અને જ્યારે રંગસૂત્રનું અહીંયા સેગ્રીગેશન એટલે કે જેને આપણે વિશ્લેષણ કહીએ છીએ જ્યારે થશે તો ઓરેન્જ સાથે હવે કોણ આવે છે રેડ આવે છે અને યલો સાથે કોણ આવી ગયું છે તો કે ગ્રીન આવ્યું છે। તો કે આવી રીતે સંભાવના રહેલી હોય છે વિશ્લેષણની। ઓકે રાઈટ તો આ રંગસૂત્રોનું મુક્ત હવે વિશ્લેષણ અને એ શક્યતા 1 અને શક્યતા 2 એ પણ આપણને એ બાબત પર ફોકસ કરે છે કે અહીંયા જે કે પણ રંગસૂત્ર છે એ રંગસૂત્ર એ પોતે જે કે પણ જન્યુ કોષો છે તો એ જન્યુ કોષની અંદર પોતે એકની સંખ્યામાં ઉતરી આવે છે એટલે કે પોતાના જે કે પણ સાથે રહેલા જે રંગસૂત્ર છે સાથે રહેલા રંગસૂત્રની સાથે ન આવતા પોતે મુક્ત રીતે અહીંયા જનન કોષની અંદર દાખલ થાય છે। ઓકે રાઈટ ઓકે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ આનુવંશિકતાનો જે કે પણ રંગસૂત્રીય વાદ છે એના સંશ્લેષણનું પાલન કરીને થોમસ હન્ટ મોર્ગન અને એને તમે અહીંયા પોતાના એક પિક્ચરમાં જોઈ શકો છો TH મોર્ગન છે। ઓકે તો આ થોમસ હન્ટ મોર્ગન એમને અને તેમના જે સાથીદારો છે તેમને આનુવંશિકતાનો જે રંગસૂત્રીય વાદ છે એની હવે પ્રાયોગાત્મક ચકાસણી કરી છે એક્સપેરિમેન્ટ। ઓકે એટલે કે પ્રયોગો કરી અને એમની ચકાસણી કરી છે અને લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી જે ભિન્નતા માટે એમણે આધારભૂત એક શોધ કરી છે। ઓકે રાઈટ અને એની જે કે પણ પ્રયોગાત્મક જે ચકાસણી છે એને આપણે તો નેક્સ્ટ લેક્ચરમાં એક હેડિંગ નીચે આપણે અભ્યાસ કરવાનો છે જેનું એક નામ છે સહલગ્નતા અને પુનઃ સંયોજન। ઓકે પરંતુ એ પ્રયોગ માટે એટલે કે મોર્ગને જે પોતાના પ્રયોગો કર્યા છે તે મોટા ભાગના પ્રયોગો કર્યા છે અહીંયા આકૃતિમાં તમને જે અહીંયા ફળમાખી દેખાય છે તે અને એ ફળમાખી એટલે કે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર। ઓકે તો આ મોર્ગને પોતાના જે કે પ્રયોગો એ ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર એનો સાયન્ટિફિક નેમ છે યાદ રાખવાનો છે એના ઉપર કાર્ય કર્યું છે અને એ અભ્યાસ માટે એ વધારે અનુકૂળ સાબિત એટલા માટે થઈ એના પણ રીઝનો છે અને આ રીઝનો પણ આપણને ખાસ બોર્ડની એક્ઝામમાં પૂછતા હોય છે। પહેલું રીઝન છે કે જે કંઈ આ માખી છે ફળ માખી એને પ્રયોગશાળાની અંદર સરળ અને સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાય છે આ પહેલી બાબત છે એટલે કે ડ્રોસોફિલા પસંદ કરી અને એ ડ્રોસોફિલા એ મોર્ગનને શા માટે વધારે અનુકૂળ આવી અથવા સાનુકૂળ થઈ તેની માટે રીઝન છે અથવા ઘણીવાર સાયન્ટિફિક રીઝન કે મોર્ગને પોતાના પ્રયોગ માટે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પર પસંદગી ઉતારી યોગ્ય રીઝન આપો। ઓકે તેનો પહેલો રીઝન છે પ્રયોગશાળાની અંદર સરળ અને સંશોધિત માધ્યમમાં આ જે ફળમાખી છે એ ઉછેરી શકાય છે। બીજી બાબત છે કે એ પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે એટલે આ બાબત જો તમે વ્યવસ્થિત વિચારો તો મેન્ડલના વટાણાના છોડ પછી આ અહીંયા જે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર અથવા તો જે સાયન્ટિસ્ટ એક કોષીય સજીવ ઉપર જે વધારે કાર્ય કરે છે એટલે અહીંયા એક બાબત જો વધારે ક્લિયર કરવી હોય તો આપણે કરી શકીએ કે મોટા ભાગના સાયન્ટિસ્ટ એ પોતાની જે અભ્યાસ કરવા માટેની જે કે પણ સામગ્રી પસંદ કરે છે તો એ સામગ્રી પસંદ કરવા પાછળ જો એક જીવનચક્ર ખાસ ધ્યાનમાં લે છે અને એ પણ કેવો ટૂંકો જીવનચક્ર તો ટૂંકા જીવનચક્ર પાછળનું માત્ર એક રીઝન એ કે જે કે પણ અભ્યાસ કરવાનો છે તો એ અભ્યાસ માટે આવનારી જે સંતતિ છે એ સંતતિ કયા પ્રકારે આવવાની છે તો તેના ઉપર ફોકસ હોય છે તો જો આવો ટૂંકો જીવનચક્ર હશે તો એ સમયગાળાની અંદર એ પોતે પોતાની લાખોની સંખ્યામાં પોતે સંતતિ આપી અને પોતે મૃત પામશે વોટ એવર ફળમાખી છે પોતાની સેવરેલ જે કંઈ સંતતિ છે અથવા જે વટાણાના છોડ છે એ પણ પોતાના જે બીજ આપી અને પોતે મૃત પામે છે એનો અર્થ એવો થઈ ગયો કે આવનારી સંતતિ એક ટૂંક સમયમાં આપે છે। ઓકે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ અન્ય પ્રાણીની વાત કરીએ તો કદાચ એ સાયન્ટિસ્ટને પોતે લિંગી પ્રજનન દરમિયાન એ સંતતિ નિર્માણ કરે ત્યાં સુધી એને વેઇટિંગમાં રહેવું પડશે
પોતાના જે કે પણ સંશોધન છે, પોતાના જે ન્યુમેરિકલ છે, પોતાના જે થીસિસ છે, તો એને આગળ લઈ જવા માટે એ સંતતિમાં ક્યારે એ નિર્માણ થવાની છે, તો એ સમય માટે એને ત્યાં વેઇટિંગમાં રહેવું પડશે. એટલો એનો સમયગાળો એ આગો ને આગો જતો જશે, એ દૂર જતો જશે. પણ જ્યારે જો ટૂંકો જીવનગાળો, અહીંયા જો જે કંઈ આ ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર છે એનો જીવનકાળ કેટલો, વધીન 15 દિવસ, તો 15 દિવસની અંદર તો એ એક પેઢીનું એ વિશ્લેષણ કરી નાખશે. ઓકે, તો એક પેઢી માટે અહીંયા સમયગાળો કેવો છે, ઓછો છે. એટલે ખાસ આ બાબત પણ ધ્યાનમાં લેજો કે મોટાભાગના સાયન્ટિસ્ટ એવી સંતતિ પસંદ કરે છે અથવા તો એવી એ સામગ્રી પસંદ કરે છે કે જેનો જીવનકાળ કેવો હોય, ટૂંકો હોય, જેનો લાઈફ સ્પાન હાવ શોર્ટ હોય, તો એવા સજીવોને એ પસંદ કરે છે. તો અહીંયા પણ જે કે પણ જીવનચક્ર છે એ એપ્રોક્સી 2 વીકનું છે, એટલે 15 દિવસની અંદર તો એ પોતે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી મોટી સંખ્યામાં સંતતિ આપશે. તો સંતતિ જે આપે છે એ એક જ મૈથુનની ક્રિયાથી વિપુલ સંતતિ નિર્માણ કરે છે, અને તેમાં પણ સ્પષ્ટ લિંગ ભેદ છે. એ બાહ્યથી જોઈ શકાય કે નર કોણ છે અને માદા કોણ છે. તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે કે પણ અહીંયા આ જે છે એ નર છે, અને બાજુમાં આ જે છે એ માદા છે. ચિહ્નો પરથી તમને ખ્યાલ પડી જશે, અને એનો બાહ્ય ભેદ પણ જો વ્યવસ્થિત તમે જોઈ શકો છો, રાઈટ. નર અને માદાની ઓળખ પણ સહેલાથી થઈ શકે છે. ઓકે, અને આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર એ આ ડ્રોસોફિલા મેલાનોગાસ્ટરમાં જોવા મળે છે, અને તેને પણ સૂક્ષ્મદર્શક યંત્રની અંદર લો પાવરમાં તેમાં પણ જોઈ શકાતા હોય છે. તો આવા કંઈક રીઝન છે. રીઝન પહેલું કે પ્રયોગશાળાની અંદર સરળ સંશ્લેષિત માધ્યમો ઉછેરી શકાય. બીજી બાબત, એનું જીવનચક્ર ટૂંકું છે, એપ્રોક્સી 2 વીક. એક જ મૈથુન ક્રિયાથી વિપુલ સંતતિ નિર્માણ કરે છે, તેમાં સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે, અને નર અને માદા સહેલાથી ઓળખી શકાય છે, અને એમની અંદર જે કે પણ આનુવંશિકતાની જે વિવિધતા છે એ પણ માઇક્રોસ્કોપની અંદર સીધી લો પાવરની અંદર જોઈ શકાય છે. એટલા માટે મોર્ગને આ ડ્રોસોફિલા મેલાનોગાસ્ટરને પસંદ કરી છે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે લેક્ચર છે એની અંદર ઇમ્પોર્ટન્ટ જે બાબત હતી તે કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, તો એના માટે નામ યાદ રાખવાના છે સટન અને બોવરી. ઓકે, અને બીજું કે મોર્ગને ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર જે ફળ માખ્યું છે તેની પસંદગી શા માટે કરી. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ આજે મોર્ગન દ્વારા જે પ્રયોગાત્મક વાત થઈ તે એટલે કે લિંકેજ, એટલે કે સંલગ્નતા અને રિકોમ્બિનેશન, એટલે કે પુનઃસંયોજન, એટલે કે સંલગ્નતા અને પુનઃસંયોજન, એમના વિશે માહિતી મેળવીશું. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ. The father of modern genetics not only researched pea plants but also carried out several experiments with honeybees. In fact, by 1865, Mendel had published his work on inheritance of characters. However, his work did not receive due recognition until the beginning of the 20th century due to several reasons. Firstly, Mendel's work couldn't be widely publicized because means of communication in those days were not well developed as they are today. Secondly, Mendel had considered genes or factors as discrete and stable units responsible for controlling the expression of traits. He had also explained the concept of alleles and how they were responsible for the continuous variations observed in nature. However, his concepts about genes were not readily accepted by his colleagues. Thirdly, Mendel, for the first time, had applied statistical analysis and mathematical logic to problems in biology, which was objected to by many biologists of his time. Finally, Mendel could neither explain what genes were made of
nor could he provide any physical proof of their existence. Mendel's work got due credence only in 1900, when his results on the inheritance of characters were independently rediscovered by three scientists, Hugo de Vries, Karl Correns, and Erich von Schermack. Also, both chromosomes and genes segregate during the process of gamete formation, and only one of each pair is passed on to a gamete. However, they differ in the way they segregate. In genes, independent pairs segregate independently of each other, while in chromosomes, one pair segregates independently of another pair. Let's now study the behavior of chromosomes during cell division. In the anaphase stage of meiosis I, a set of chromosomes aligns along the metaphase plate. Here, you can see a long orange and a short green chromosome, as well as a long yellow and a short red chromosome aligned at the same pole. Now, consider another set of chromosomes aligned along the metaphase plate during the anaphase stage of meiosis I. Here, there is a long orange and a short red chromosome and a long yellow and a short green chromosome arranged at the same pole. Now, during the anaphase stage of meiosis II, you can see the orange and green chromosomes segregating together in the cell on the left, while the orange and red chromosomes segregate together in the cell on the right. Sutton analyzed this segregation of chromosomes during meiosis and concluded that chromosomes have individuality and they occur in pairs, with members of each pair contributed by each parent. He also concluded that the paired chromosomes separate from each other during meiosis, and the distribution of the paternal and maternal chromosomes in each homologous pair is independent of each other. Both Sutton and Boveri were of the opinion that the pairing and separation of a pair of chromosomes would result in the segregation of a pair of genes or factors carried by them. Their hypothesis on chromosomal behavior came to be known as the Boveri-Sutton chromosome theory. In fact, Sutton combined this hypothesis of chromosomal segregation and Mendelian